आगळ बात करिए तो जगत मंदिर द्वारकामां पण भक्तिभावथी वसंत पंचमीनी उजवणी करवामां आवी हती। बपोरे 2 वाग्याथी 3 वाग्या सुधी जगत मंदिरमां खास उत्सव दर्शन अने उत्सव आरती योजाई हती। मोटी संख्यामां श्रद्धाळुए उत्सव आरती श्रृंगार दर्शननो लाभ लीधो हतो। बीजी तरफ आजथी वसंत ऋतुनी शरूआत थती होवाथी भगवान द्वारकाधीशने गरम वस्त्रो काढी सूतरना वस्त्रो पहेरावी श्रृंगार करवामां आव्यो हतो। आग मासनी आचम એટલે વસંત પંચમીનો ઉત્સવ, જે દિવસે વસંત ઋતુ છે એનું આગમન થાય છે, ઉનાળાની શરૂઆત થાય છે, અને ખાસ કરીને જે લોકો દુર્ગા પૂજકો છે, ભગવતીના પૂજકો છે, એના માટે એમ કહેવાય સરસ્વતીજી છે તેનો પ્રાગટ્ય દિવસ આ કહેવામાં આવે છે। પરિવાર સાથે આજે દ્વારકાધીશના દર્શન માટે આવ્યા છે। આમ તો અમે અવારનવાર દર્શન કરવા માટે આવતા જ હોઈએ, પણ આજે વસંત પંચમી હોવાથી અન્ય અમે લાવો લીધો છે કે જે વર્ષમાં એક વખત જ ભગવાનની આ સમયે દર્શનનો લાવો મળતો હોય છે। આજના દિવસે અમે દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ। જય દ્વારકાધીશ। મુંજામાં ઉમિયા માતાજીના મંદિરમાં માં ઉમિયાજી વસંત યુ ધારણ કરી શ્વેત સાડીમાં જોવા મળ્યા હતા। વસંત પંચમી નિમિત્તે મંદિરમાં પ્રાતઃકાળ સવારે 4 વાગે ઉમિયા માતાજીની મંગળા આરતી તેમજ વસંતિયું ધારણ કરવામાં આવ્યું હતું। માતાજીની ફૂલોની વિશેષ આંગી કરવામાં આવી હતી। આજના દિવસે ભક્તોએ પણ માતાજી ઉમિયા માતાજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા। સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજી મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી। વસંત પંચમીને લઈ વહેલી સવારથી જ ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા હતા। વસંત પંચમીથી ધોલ ઉત્સવ સુધી 40 દિવસ શ્રીજી મહારાજ શૃંગાર આરતી સમયમાં હોળી ખેલ ખેલાશે। ડાકુરના ઠાકુરને સફેદ વસ્ત્રો સાથે વિવિધ શૃંગાર કરવામાં આવ્યો હતો, સાથે શ્રીજી મહારાજને તિલકથી વસંત પંચમીના કળશનું અધિવેશન કરવામાં આવ્યું હતું। અમદાવાદના મણિનગરમાં આવેલ કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી। સ્વામિનારાયણ ભગવાન દ્વારા વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રીની રચના કરવામાં આવી હતી। કુમકુમ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડશોપચારથી મહાપૂજન કરી પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કરવામાં આવ્યો। કુમકુમ મંદિરના સાધુ પ્રેમસલ દાસજીએ જણાવ્યું કે આ પ્રસંગે વિશાળ રંગીન શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું। છવ્વીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન અને વસંત પંચમીની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સોના ચાંદીના વેપારીઓને ત્યાં ગ્રાહકોનો ધસારો જોવા મળે છે। લગ્ન સિઝન હોવાથી લગ્નની ખરીદી તેમજ ગિફ્ટ આપવા માટે પણ લોકો ગોલ્ડ સિલ્વરની ખરીદી કરે છે। સોનાનો ભાવ 57,000 થી 58,000 સુધી પહોંચ્યો છે અને ચાંદીનો ભાવ 70,000 છે, છતાં લોકો સોના ચાંદીની ખરીદી કરે છે। કોરોના કાળ બાદ બજારમાં ખરીદીમાં વધારો થતા જ્વેલર્સમાં આનંદની લાગણી છવાઈ છે।